સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 6 દહન અને જ્યોતમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ચોક્કસ રીતે પ્રેસ કરી દેજો, જેથી તમને આવા ઉપયોગી વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રીમાં જોવા મળી રહે. ચાલો આપણે સોલ્યુશન સમજી લઈએ. પ્રશ્ન 1. જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દહન માટેની આપણે શરતો લખવાની છે. તો પહેલી શરત છે દહનશીલ પદાર્થની હાજરી, બીજી હવાનો પુરવઠો એટલે કે ઓક્સિજન, જે દહન ક્રિયામાં આપણને મદદરૂપ કરે છે, અને ત્રીજું જ્વલન બિંદુની પ્રાપ્તિ. આ ત્રણ શરતો જો ફૂલફિલ થાય તો જ દહનની પ્રક્રિયા શક્ય બને છે. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે, તો હવા પ્રદૂષિત થાય છે. તમે પણ આ વસ્તુ જોઈ હશે વિદ્યાર્થી મિત્રો, કે કોઈક જગ્યાએ લાકડું બળતું હોય તો ધુમાડો ઉત્પન્ન થતો હોય છે, બરાબર, અને એનાથી હવામાં પ્રદૂષણ ફેલાય છે. બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. જવાબ આવશે કેરોસીન. ત્રીજું બળતણ સળગે તે પહેલાં તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે. જવાબ આવશે જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે. ચોથી ખાલી જગ્યા, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં. તો જવાબમાં આવશે પાણી. તેલથી લાગેલી આગ હોય એને પાણી વડે નિયંત્રિત કરી શકાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એમ પ્રશ્ન થાય કે તેલથી લાગેલી આગને પાણી વડે કેમ નિયંત્રિત ના કરી શકાય, તો આપ સૌએ જોયું જ હશે કે તેલ એ પાણી પર તળે છે, બરાબર, ઉપરની, કેમ કે એની ઘનતા ઓછી છે પાણી કરતાં. માટે આપણે તેલથી આગ લાગી હોય કે પેટ્રોલથી આગ લાગી હોય એ સમયે પાણી વડે એને નિયંત્રિત કરી શકતા નથી. પ્રશ્ન 3. વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થાય છે, સમજાવો. જવાબ, વાહનોમાં CNG વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાના કારણો. CNGનું દહન સંપૂર્ણ થાય છે, તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહીવત એટલે કે નાના બરાબર ઉત્પન્ન કરે છે. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. CNG એ સ્વચ્છ બળતણ છે. પ્રશ્ન 4. બળતણ તરીકે LPG અને લાકડાની સરખામણી કરો. LPG અને લાકડાની સરખામણી જોઈ લઈએ. વાયુરૂપી બળતણ તરીકે LPG છે, બરાબર, જ્યારે લાકડું એ ઘન બળતણ છે. બીજું, દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. જ્યારે લાકડામાં દહન બાદ રાખ અવશેષ રૂપે મળે છે. ત્રીજો મુદ્દો લખીશું, LPGના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. જ્યારે લાકડાના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે. ચોથો મુદ્દો, LPGનું દહન સહેલાઈથી થાય છે, જ્યારે લાકડાનું દહન થતાં ઘણી વાર લાગે છે. પાંચમો મુદ્દો લખીશું, તેનું જ્વલન બિંદુ એટલે કે LPGનું જ્વલન બિંદુ નીચું છે, જ્યારે લાકડાનું જ્વલન બિંદુ ઊંચું છે. LPGનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જ્યારે લાકડાનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. LPGનું કેલરી મૂલ્ય લાકડાના કેલરી મૂલ્ય કરતાં વધારે છે. જ્યારે કેલરી મૂલ્ય લાકડાનું LPGના કેલરી મૂલ્ય કરતાં ઓછું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તફાવત પૂછાય. સરખામણી એટલે એક ટાઈપનો તફાવત જ થયો, બરાબર. તો તમારે આ જ રીતે કોષ્ટક પાડીને વ્યવસ્થિત લખી લેવાનું રહેશે.
પ્રશ્ન 5, કારણો આપો. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક કારણો જોઈ લઈએ અને આમાં મેં આ લખેલા જે વૈજ્ઞાનિક કારણો છે એ બધા જ વૈજ્ઞાનિક કારણો ખૂબ જ અગત્યના છે. મોટાભાગે એક્ઝામમાં જે પૂછાતા હોય છે એને જ આપણે સાંકળી લીધેલા છે. પહેલું વૈજ્ઞાનિક કારણ, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. જવાબ, પાણી વિદ્યુતનું વહન કરે છે. પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે. આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી વપરાતું નથી. બીજું વૈજ્ઞાનિક કારણ છે, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એની સરખામણી પણ જોઈ, બરાબર એના આધારે પણ તમે જવાબ બનાવીને લખી શકો. જવાબ, લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે. લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. લાકડાનું જ્વલન બિંદુ એલપીજીના જ્વલન બિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે. આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. ત્રીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વિતારેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. સમજાવો. જવાબ, કાગળનું જે જ્વલન બિંદુ છે એ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. જ્યારે એલ્યુમિનિયમના પાઇપના ફરતે વિતારેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માનું વાહક છે અને કાગળને મળતી જે ગરમી છે એ એલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. પ્રશ્ન 6, મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પરીક્ષામાં આકૃતિ અને નામ નિર્દેશન મોટાભાગે પૂછાતું હોય છે. ધ્યાનથી જુઓ, અહીં એક મીણબત્તી દર્શાવેલી છે, બરાબર. પછી એમાં ત્રણ ભાગ દર્શાવેલા છે. ન દહન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો કાળો વિસ્તાર, ત્યારબાદ મધ્યનો પીળો વિસ્તાર, બરાબર. એને અપૂર્ણ દહનવાળો વિસ્તાર પણ કહેવામાં આવે છે. એ મધ્યમ ગરમ હોય છે અને સૌથી ઉપર સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર જે ભૂરા કલરની જ્યોતથી સળગે છે અને સૌથી વધારે ગરમ વિસ્તાર છે. પ્રશ્ન 7, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. જવાબ, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કિલો જૂલને કેજે વડે અને કિલોગ્રામને કેજી વડે દર્શાવીએ તો કેજે અપોન કેજી છે, બરાબર. એને પણ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ જ વંચાય છે. પ્રશ્ન 8, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. જવાબ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ દહનશીલ નથી, તેમજ દહન પોષક પણ નથી, તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાના કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાથી માફક લપેટે છે. ધાબળો આપણે ઓળાઈએ ને એ જ રીતે બસ કાર્બન ડાયોક્સાઇડ આગને ઓલવવા માટે મદદરૂપ થાય છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવી જાય છે. આમ કાર્બન ડાયોક્સાઇડ CO2 અગ્નિશામક હોવાથી
તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે. પ્રશ્ન 9. લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડાને સરળતાથી આગ પકડી લે છે. બરાબર, એટલે સળગાવવું સરળ છે, સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આનો અનુભવ તો તમે ઘણી વખત, જો ચૂલો હોય તમારા ઘરમાં તો ચોમાસાની ઋતુમાં લાકડા સળગાવવા તમને અઘરા પડતા હશે. જ્યારે ધૂપવાળી અથવા તડકાવાળી ઉનાળાની ઋતુમાં સરળતાથી આ લાકડા પણ સળગી જતા હોય છે. બરાબર, બસ એને જ અનુલક્ષીને આ જવાબ છે. તો લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોય છે, તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સરળતાથી સળગતા નથી, અને સૂકા પાંદડામાં ભેજ નથી હોતો, માટે જ્વલનબિંદુ નીચું હોય છે અને એના કારણે સરળતાથી આગ પકડી લે. આગળનો પ્રશ્ન 10 તો ખૂબ જ અગત્યનો છે. એક્ઝામમાં આ વૈજ્ઞાનિક કારણ ઘણી વખત પૂછાય છે. સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગાડવા માટે ઉપયોગ કરે છે, શા માટે? જવાબ, સોનું અને ચાંદી પીગાડવા માટે સોની મીણબત્તીના જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપ્તોજ્વલ બને છે. સોની ફેંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હોવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગાડે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ ઘણી વખત પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે સોનું અને ચાંદી પીગાડવા માટે મીણબત્તીના જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે, તો મધ્ય ભાગનો ઉપયોગ કરે છે. ઓકે, પ્રશ્ન 11. એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું, તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી આપેલી છે? 1,80,000 કિલો જૂલ નોંધાઈ. તો બળતણનું કેલરી મૂલ્ય શોધો. આવો દાખલો એક્ઝામમાં કેટલીક વખત પૂછાતો હોય છે. બરાબર, એની આપણે ગણતરી કરીને જવાબ લખવાનો રહેશે. તો બળતણનું કુલ દળ કેટલું હતું? 4.5 કિલોગ્રામ, અને ઉત્પન્ન થયેલી ઉષ્મા 1,80,000 કિલો જૂલ. તો આપણે સૂત્ર મૂકીશું વિદ્યાર્થી મિત્રો કે બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા અને છેદમાં બળતણનું કુલ દળ. તો ઉષ્મા 1,80,000 કિલો જૂલ, અને ઉષ્મા કુલ કેટલી ઉત્પન્ન થઈ હતી? 4.5 કિલોગ્રામ. ભાગાકારની ક્રિયા કરશો એટલે 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એવો જવાબ આવશે. માટે બળતણનું કેલરી મૂલ્ય પ્રતિ કિલોગ્રામ 40,000 કિલો જૂલ જેટલું થશે. પ્રશ્ન 12. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. જવાબ, કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 13. આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાતની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું, જ્યારે રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. તો કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? જવાબ, રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં એટલે સૌથી ગરમ વિસ્તારમાં રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક ઉપયોગી વૈજ્ઞાનિક કારણો જે વારંવાર પૂછાતા હોય છે એને પણ મેં સાથે સાંકળી લીધેલા છે. ધ્યાનથી સમજો. પહેલું વૈજ્ઞાનિક કારણ, પાણી ભરેલા કાગળના કપને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા છતાં કાગળનો કપ સળગી જતો નથી. આવો પ્રયોગ પણ પૂછાઈ શકે. બરાબર, તો કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતા કાગળનો કપ ગરમ થાય છે.
કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી જે ગરમી છે તે પાણીને આપે છે, આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે. કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી, તેથી કાગળનો કપ સળગી જતો નથી. આ પ્રયોગ તમે પણ સાવચેતીપૂર્વક પોતાની જાતે કરી શકો છો, કે આમ જ તમે કાગળનો કપ બનાવીને સળગાવશો તો તરત સળગી જશે, પરંતુ એમાં પાણી ભરશો અને મીણબત્તી નીચે સળગાવશો તો એ સળગશે નહીં. બરાબર. આગળનું વૈજ્ઞાનિક કારણ છે, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. એની જગ્યાએ તેલથી પૂછાય તો પણ આ જ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. જવાબ, પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે. પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે. આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે, તેથી આગ વધારે ફેલાય છે. આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાશે નહીં. ત્રીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો તેની ફરતે ધબળો લપેટવામાં આવે છે, કારણ આપો. તો કારણ કે વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો તેની ફરતે ધબળો આપણે લપેટી દઈએ તો દહન માટે જે જરૂરી હવા એટલે કે ઓક્સિજન છે તે મળતો બંધ થઈ જાય અને આગ ઓલવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.